ભાવનગર જિલ્લામાં તાવતે વાવાઝોડું આવ્યું અને 3 મહિના જેવો સમય પસાર થવા છતાં કેટલાક ગામના ખેડૂતોને નુકસાનીનું વળતર મળ્યું નથી. વળતર મામલે ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરી આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લાના વર્તેજ, ફરિયાદકા, શામપરા, સોડવદરા સહિતના 7 થી 8 ગામના ખેડૂતોએ વળતર મામલે ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસી જઈ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જે ખેતીવાડી અધિકારી છે કૌશુંબી સાહેબ, એમને 7 થી 8 વખત પહેલા પણ રજૂઆત કરેલી, પરંતુ જે સર્વેની અંદર બાકી રહી ગયા છે, કારણ કે સર્વેની અંદર 2 થી 3 દિવસ નો સમય આપવામાં આવ્યો હતો, તો જે વિસ્તારમાં અમારા બાગાયતી વિસ્તાર આપ્યો છે એ અમુક બાકી અન્યાય થતો હોય, આપને એમ લાગે કે અન્યાય થાય છે, એટલે ડીડીઓ તરીકે આપ આપના નીચલા અધિકારીઓને સૂચના આપી શકો છો. ખરેખર અન્યાય જો છે, આનું નવું કઈ જે કઈ હોય કરી પૂરું કરી. આ અંગે બળદેવભાઈ સોલંકી તથા રઘુભાઈએ માહિતી આપી હતી. વિષયમાં એવું છે, જયારે આવતા વાવાઝોડા દરમિયાન ખેડૂતોના પાકને અને બાગાયતીને નુકસાન થયેલું, તે અનુસંધાને જયારે સર્વે કરવામાં આવ્યો ત્યારે 3 થી 4 દિવસનો સર્વેયરોને ટાઈમ આપેલો, તો અમારા આખા પંથકની અંદર બાગાયતીનું જ વાવતર હોય તો 3 દિવસમાં સર્વે કરવો શક્ય નથી. તે દરમિયાન અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી આજ દિન સુધી ફરી વખત સર્વે કરવામાં નથી આવેલો, તેમજ જમરૂક અને સીતાફળ જેવા પાકોને બાગાયતીમાં ના લે અને એમાં વળતર ચૂકવવાની ના પાડેલ, ત્યારબાદ વિસ્તરણ અધિકારીને અમે ફોર્મ ભરી અને સુપ્રત કરેલા, તો એ ફોર્મો ગાયબ થઈ ગયા છે અને જે લોકોનો સર્વે થઈ ગયો છે, ફોર્મ ભરાઈ ગયા છે, એમને યોગ્ય વળતર હજી આજ દિન સુધી મળ્યું નથી. તો આ તમામ બાબતોને લઈ અવારનવાર રજૂઆતો કોસંબી સાહેબને અને વિસ્તરણ અધિકારીને કરેલ, પરંતુ આ તમામ વિસ્તારમાંથી ડીડીઓ સાહેબને અત્યાર સુધીમાં પગલાં નથી લેવાના, ત્યારે ડીડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારોની અંદર અમારા વર્તેજ, સોડવદરા, નવાગામ, ફરિયાદકા, સેઢાવદર, શામપરા, કરદેજ આવા તમામ ગામોની અંદર બાગાયતીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. આવતે વાવાઝોડાની અંદર અમારા 7-8 ગામની અંદર જે સર્વે કરવામાં આવ્યો છે એમાં લગભગ 20% ખેડૂતો બાકી રહી ગયા છે, તો એ ખેડૂતોનું જે સર્વે કરવાનું ઇન્કાર કરી દેતા લોકો, એ માટે અમે એવા હતા. પછી જે જામફળ, સીતાફળ એવા ઝાડનો પણ સરકારે ઇન્કાર કરી દીધો છે કે એ પૈસા સરકાર નહીં આપે, અને સિંહોર તાલુકાની મલકા એની સોંપણી કરી છે, તો લગભગ 200 ખેડૂતો આ 7 ગામની મલકા કદાચ સર્વેથી વંચિત રહ્યા છે, અને 300 ખેડૂતો જેટલા કે જેવા કે જામફળ, સીતાફળ બાગાયતી પાક ધરાવે છે. ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં બાગાયતી પાકોનું વાવેતર થાય છે ત્યારે વાવાઝોડાથી થયેલ નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે.